લાખણી તાલુકાના લવાણા ગામમાં વીએસએસએમ સંસ્થા ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીથી પંદર હજાર પીપળાના વૃક્ષોનું રોપણ કરી પીપળવન બનાવવામાં આવશે જેના કારણે નાનકડા લવાણા ગામની અલગ જ ઓળખ ઊભી થશે બનાસકાંઠામાં આ વર્ષે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે લાખણી તાલુકામાં આવેલા લવાણા ગામની ગૌચરની જમીનમાં અનોખું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ગામના જાગૃત અને યુવા વર્ગને સાથે લઈ ચાલનાર સરપંચ રામાભાઈ રાજપૂતની મહેનત દ્વારા ગામની ગૌચરની જમીનમાં તાર ફેન્સી લગાવી પંદર હજાર જેટલા પીપળાના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ તે છોડની માવજત માટે ડ્રીપ સિસ્ટમનું પણ આયોજન કરવામાં આવશે જેથી ટૂંક સમયમાં સારી માવજત સાથે પીપળ વન બની તૈયાર થાય લવાણા ગામની ગૌચરની જમીનમાં વીએસએસએમની વીએસએસએમ સંસ્થા તથા ગામ લોકોના સહયોગથી તથા ઉત્સાહી સરપંચના સહયોગથી આજે લવાણા ગામમાં પીંપળવનનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને લવાણા ગામની સીમમાં બહુ મોટી જગ્યામાં પીંપળોનું વાવેતર કર્યું છે અને વૃક્ષારોપણ કર્યું છે અને એને લીધે ગામ લોકોને પણ ભવિષ્યમાં ફાયદો થાય અને જે એ મિત્તલબેનની સંસ્થા છે વીએસએસએમ એને લીધે ગામને બહુ હાલ એમને એમના નંદનવન બનાવવા જેવું એમનું સપનું છે અને ગામ લોકોનો પણ પૂરો સહયોગ છે આમાં ગામ લોકો ખૂબ જ દિલ થી બધા યુવાનો મહેનત કરી રહ્યા છે અને સરપંચ પણ અમારા ગામના બહુ ઉત્સાહી છે અને સરપંચ લીધે જ આ બધું કાર્ય મોટા ભાગ નું થાય છે જે દ્વારા કાર્ય પોતે પંદર હજાર વૃક્ષો જેવું વાવેતર થવા આવ્યું છે હજી પંદર હજાર પૂરા થયા નથી પણ થઈ જશે પંદર હજાર નું ટાર્ગેટ છે વિજ્ઞાન દ્રષ્ટિએ જોવા જઈએ તો પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપનાર વૃક્ષ છે જેથી પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમજ બીજી તરફ પીપળવનમાં પીપળાના વૃક્ષ સાથે ઉમરો રોયણ ગુંદી અને વડના છોડ પણ રોપવામાં આવશે જેથી લુપ્ત થઈ રહેલા પક્ષીઓની પ્રજાતિના ઉછેર માટે ખૂબ ઉપયોગી બનશે જિલ્લા અને રાજ્યમાં પીપળવન ધરાવતા ગામની છાપ ઊભી થતાં તે ગામ લોકો માટે ગૌરવની વાત બનશે લવાણા ગામની ગૌચરની જમીનમાં પર્યાવરણ અને પ્રકૃતિના સરાહનીય કાર્યમાં વિચરતા સમુદાય સમર્થન મંચના સચિવ મિત્તલબેન બનાસકાંઠા સંયોજક નારણભાઈ રાવલ અને ગામના યુવાનો અને સરપંચ નામાભાઈ રાજપૂતનું મોટું યોગદાન મળ્યું છે અમારે લવાણા ગામની અંદર અહીંયા વિચરતા સમુદાય સમર્થન મંચ મિત્તલબેનના ટ્રસ્ટ દ્વારા અને લવાણા ગામના સહયોગથી ગામ લોકોના સહયોગથી અહીંયા પિમ્પર વનનું આયોજન કર્યું છે અને આ પર્યાવરણના અને જાળવણી માટે કરી અત્યારે આડેધડ જે વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું છે અને પર્યાવરણ અત્યારે નો નિકંદન વૃક્ષોનું નીકળી રહ્યું છે ત્યારે એક નાનો એવો પ્રયાસ સંસ્થા અને ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે પંદર હજાર વૃક્ષો વાવી અહીંયા વન બનાવવા જઈ રહ્યા છીએ તો આની અંદર મોટા ભાગના પીંપળ જ વાવવાના છે બીજો વડ છે એની અંદર ઉમરો આવશે રાયણ આવશે કે જેનાથી પક્ષીઓનો એને અંદર ચણ મળી રહે અને એમને બધા અલગ અલગ જાતના અંદર પક્ષીઓનો વાસ થાય એવું બધું અહીંયા જંગલ એક ઊભો કરવાનો ગ્રામ લોકો દ્વારા પ્રયાસ છે અને એની અંદર મારે લવાણા ગામની યુવા ટીમ એનો બહુ મોટો ફાળો છે અને કામ બધો એ લોકો જાતે ઉપાડી લીધો છે એક ટીમ દ્વારા જ આ બધું કામ અત્યારે થઈ રહ્યું છે વૃક્ષો યુવાનો વારા ફરતી આવી અને વૃક્ષો વાવે છે ખાડા કરી જાય છે અને એમનો સહયોગ પણ ખૂબ જ મળે છે અને અત્યારે વાવણી એનો રોપણીનું કામ ચાલુ છે અને બીજું હજી બાકી છે હજી રોપવાના બાકી છે કેમેરામેન દિનેશ કાપડી સાથે રાજગજ્જર લાઈવ ગુજરાત ન્યૂઝ લાખણી